Welcome student in another video lecture session for corporate accounting 2 of BCom semester 4. Last video lecture session ma apde theoretical points bada complete karela cha. So today here we are going to discuss a practical question. There is a two method in this chapter. First one purchase method and second one is merger method. Here we are going to start first one purchase method question. So as you seen on your screen, there is question number 25 of your BS SAS book. The question is, R Limited and J Limited were amalgamated on 1st April 2021 and form a new company, RAM Limited, to take over the business of both the companies. R Limited and J Limited be sanyojit thayeli che, je banne bhega mali ane navi company sharu kare che, RAM Limited. જે આર અને જે લિમિટેડ નો બિઝનેસ ટેક ઓવર કરશે. પછી બંનેના બેલેન્સ શીટ આપેલા છે, આપણે જોઈ શકીએ છીએ. સામેના પેજ ઉપર અહીંયા એડિશનલ ઇન્ફોર્મેશન્સ આપેલી છે, જેના નંબર 1 છે ઓથોરાઇઝ શેર કેપિટલ ઓફ ધ ન્યુ કંપની ઇઝ રૂપીઝ 25 લાખ ડિવાઇડેડ ઇન્ટુ 25,000 ઇક્વિટી શેર્સ ઓફ રૂપીઝ 100 ઇચ. નવી કંપની જે શરૂ થાય છે એની સત્તાવાર શેર મૂડી છે એ 25 લાખ રૂપિયાની બનેલી છે, દરેક 25,000 શેર દરેક રૂપિયા 100 નો. નંબર 2, equity shareholders of R Limited will be issued 8,000 equity share of RAM Limited at rupees 120 per share. R Limited ના જે ઇક્વિટી શેર ધારકો છે એને નવી કંપની 8,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો છે પણ 120 ની કિંમતથી આપશે. નંબર 3, ઇક્વિટી શેરહોલ્ડર્સ ઓફ જે લિમિટેડ વિલ બી ઇસ્યુડ 6,000 ઇક્વિટી શેર્સ ઓફ RAM Limited એટ રૂપીઝ 120 પર શેર. જે લિમિટેડના શેર ધારકોને પણ નવી કંપની 6,000 ઇક્વિટી શેર દરેક 100 નો પણ 120 ના રેટથી આપશે. નંબર 4, ડિબેન્ચર હોલ્ડર્સ ઓફ બોથ ધ કંપનીઝ વિલ બી ઇસ્યુડ સચ નંબર ઓફ 15% ડિબેન્ચર ઓફ રૂપીઝ 100 ઇચ ઇન RAM Limited સો એઝ ટુ મેન્ટેન ધ સેમ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. આર અને જે લિમિટેડમાં જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને બદલામાં નવી કંપની RAM Limited પોતાના 15%વાળા ડિબેન્ચર આપશે, પણ એ રીતે આપશે કે જેથી બંને કંપનીના જે ડિબેન્ચર ધારકો છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે, એ લોકોને વ્યાજનું નુકસાન ન થાય. નંબર 5, કેશ ઓફ રૂપીઝ 40,000 એન્ડ રૂપીઝ 80,000 વિલ બી ગીવન ટુ આર લિમિટેડ એન્ડ જે લિમિટેડ રિસ્પેક્ટિવલી. આર અને જે લિમિટેડને બંનેને અનુક્રમે રોકડ રૂપિયા 40,000 અને 80,000 આપવામાં આવશે. નંબર 6, રિમેનિંગ ઇક્વિટી શેર ઓફ ધ ન્યુ કંપની વેર ઇસ્યુડ ટુ પબ્લિક એટ એ 10% પ્રીમિયમ. RAM Limited છે પોતાના શેરમાં જે બાકી છે સત્તા, એ પ્રમાણે બાકી રહેલા શેર છે એ જાહેર જનતા માટે કંપની 10% પ્રીમિયમથી બહાર પાડશે. યુ આર રિક્વાયર્ડ ટુ રાઇટ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ RAM Limited એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ એઝ ઓન 1st April 2021 ઓફ RAM Limited એઝ્યુમિંગ ધેર એમલગેમેશન ઇઝ ધ નેચર ઓફ મર્જર. અને પછી ઓર કરીને આપેલું છે એ જ રીતે બેલેન્સ શીટ અને જર્નલ એન્ટ્રી, પણ ઇન નેચર ઓફ પરચેસ, બેમાંથી કોઈ એક રીતે બનાવવાનું છે. આપણે અહીંયા આપણે પરચેસ મેથડ પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ, તો આ ક્વેશ્ચનને આપણે પરચેસની મેથડથી કેલ્ક્યુલેટ કરીએ. ઓકે, તો એનો આન્સર ચેક કરીએ આપણે. હવે હિયર ઇટ ઇઝ. તો સૌથી પહેલા વેન્ડર કંપની, તો આર લિમિટેડ એન્ડ જે લિમિટેડ, પરચેસિંગ કંપની RAM Limited. બે વર્કનોટ જે આપણે FY માં પણ શીખી ગયા છીએ કન્વર્ઝન ઓફ પાર્ટનરશીપ ફોર્મના ચેપ્ટર વખતે, કે બે વર્કનોટ જરૂરી છે જ્યારે એક ધંધો બીજા ધંધાને ખરીદે ત્યારે, એક નેટ એસેટ્સ અને બીજી પરચેસ કન્સિડરેશન. તો વેરી ફર્સ્ટ આપણે નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન કરીએ. તો નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર. બટ અહીંયા પરચેસિંગ કંપનીએ કોઈ જ એસેટ્સ કે લાયબિલિટીઝની કોઈ સૂચના નથી, તો બધી જ એસેટ્સ ને બધી જ લાયબિલિટીઝ બુક વેલ્યુથી એક્સેપ્ટ કરેલી છે એવું સમજવામાં આવશે. તો બેલેન્સ શીટમાં આપણે જોતા જઈએ. તો બેલેન્સ શીટમાં તમે જોશો તો એસેટ્સમાં ટેન્જીબલ એસેટ્સ, એમાં બિલ્ડિંગ અને મશીનરી, પછી કરંટ એસેટ્સ, એમાં ઇન્વેન્ટરીઝમાં સ્ટોક, ટ્રેડ રિસિવેબલમાં ડેપ્ટર્સ અને બિલ્સ રિસિવેબલ, કેશ એન્ડ કેશ ઇક્વિલેન્ટમાં કેશ એન્ડ બેંક બેલેન્સ. તો જે બેલેન્સ શીટમાં એસેટ્સ બધી આપેલી છે એ બધી જ એસેટ્સ આપણે બુક વેલ્યુથી અહીં કન્સિડર કરવાની છે, આર લિમિટેડ અને જે લિમિટેડમાં. લાયબિલિટીઝમાં જઈએ તો લાયબિલિટી સાઇડ બેલેન્સ શીટમાં
નોન કરન્ટ લાયાબિલિટીઝમાં જે ડિબેન્ચર આપેલા છે એની અગેન્સ્ટમાં ન્યુ કંપની પોતાના 15% વાળા ડિબેન્ચર ઓફર કરે છે તો એની વેલ્યુ કેટલી થશે? તો પહેલા એ કેલ્ક્યુલેશન જોઈ લઈએ, કેલ્ક્યુલેશન ઓફ ડિબેન્ચર. તો આર લિમિટેડમાં કરન્ટલી 12% વાળા ડિબેન્ચર છે જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% છે. એની અગેન્સ્ટમાં પરચેસિંગ કંપની ન્યૂ ડિબેન્ચર 15% વાળા ઓફર કરે છે. તો ડિવાઈડ બાય 15 એટલે નવી કંપની જે ડિબેન્ચર ઇસ્યુ કરશે ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં એની વેલ્યુ 1,60,000 થશે. સેમ વે જે લિમિટેડમાં ડિબેન્ચરની વેલ્યુ 1,00,000 રૂપિયા છે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% છે એની અગેન્સ્ટમાં ન્યૂ કંપની 15% વાળા ડિબેન્ચર ઓફર કરે છે. તો 1,00,000 × 12 / 15 તો એનો આન્સર મળશે 80,000. તો આનું કેલ્ક્યુલેશન એ રીતનું છે કે અત્યારે કરન્ટલી આર લિમિટેડમાં જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એને જેટલું ઇન્ટરેસ્ટ અત્યારે મળે છે કંપનીમાંથી એટલું જ ઇન્ટરેસ્ટ નવી કંપની રામ લિમિટેડમાંથી મળશે. ફોર એક્ઝામ્પલ, આર લિમિટેડમાં 2,00,000ના ડિબેન્ચર છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% છે તો 2,00,000 × 12% એટલે 24,000 થાય. હવે એ લોકો આર લિમિટેડ ડિબેન્ચર એમના કેન્સલ થઈ જશે, એની અગેન્સ્ટમાં એ લોકોને ન્યૂ કંપની રામ લિમિટેડના ડિબેન્ચર મળશે 1,60,000 જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 15% છે. સો 1,60,000 × 15% તમે કરશો તો એની અમાઉન્ટ બી 24,000 જ થશે. ઓકે, તો અહીંયા જે ડિબેન્ચરની ન્યૂ વેલ્યુ આવેલી છે એ 1,16,000 × 80,000 એ આપણે ધ્યાનમાં લેવાની છે એઝ પર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14. તો લાયાબિલિટીઝમાં આપણે લખીશું 15% ડિબેન્ચર 1,16,000 × RAM and 80,000 to R and J. પછી બીજી લાયાબિલિટીઝમાં છે ક્રેડિટર્સ અને બિલ્સ પેબલ, જે બેલેન્સ શીટમાં આપેલી છે એ જ વેલ્યુથી આપણે કન્સિડર કરીશું. સો ધીસ વે વી ગેટ ટોટલ લાયાબિલિટીઝ ઓફ આર લિમિટેડ 450 એન્ડ ઓફ જે લિમિટેડ 228, વાઇલ ટોટલ એસેટ્સ ઓફ આર લિમિટેડ 1,18,59,000 એન્ડ ટોટલ એસેટ્સ ઓફ જે લિમિટેડ 1,00,69,000. ફોર્મ્યુલામાં ડેટા એપ્લાય કરીએ, આર લિમિટેડમાંથી આપણે 1,18,59,000 ટોટલ એસેટ્સમાંથી ટોટલ લાયાબિલિટીઝની લેસ કરીએ તો 14,05,000 નેટ એસેટ્સ ઓફ આર લિમિટેડ. સેમ વે ટોટલ એસેટ્સ ટેકન ઓવર ઓફ જે લિમિટેડ 10,69,000 લેસ લાયાબિલિટીઝ 2,28,000, સો બેલેન્સ 8,41,000 ઇઝ કન્સિડર એઝ અ નેટ એસેટ્સ ઓફ જે લિમિટેડ. Now we have to calculate purchase price or a purchase consideration. As per data given in question in information number 2, there is 8,000 equity shares issued to R Limited by Ram Limited at a price of ₹120. R Limited na shareholders ne navi company 8,000 equity shares 100 rupiya wala chhe. Apne pehla point ma apelu chhe, pan 120 na rate thi aapshe. To face value thi jetli overprice ganse premium ganashe. તો કેલ્ક્યુલેશન આપણે અહીં કરીશું ઇક્વિટી શેરનું. 8,000 ઇક્વિટી શેર ઇન્ટુ 100 rupees ઇઝ ઇક્વલ ટુ 8,00,000 એ કેપિટલમાં ગણાશે અને 8,000 શેર ઇન્ટુ 20 rupees જે ઓવર ઉપરની કિંમતથી આપે છે 1,60,000 એ શેર પ્રીમિયમ ગણાશે. સો ટોટલ વેલ્યુ થશે શેરની 9,60,000 અને એઝ પર ઇન્ફોર્મેશન નંબર 5, ન્યૂ કંપની રામ લિમિટેડ છે એ આર લિમિટેડને 40,000 rupees કેશ પે કરે છે. સો ધીસ વે વી ગેટ ટોટલ પરચેસ પ્રાઇઝ ઓર ટોટલ પરચેસ કન્સેશન 10,00,000 ઓફ આર લિમિટેડ. તો નવી કંપની આર લિમિટેડને ખરીદ કિંમત તરીકે 10,00,000 રૂપિયા ચૂકવશે. નાવ ફોર જે લિમિટેડ, તો જે લિમિટેડને એઝ પર ઇન્ફોર્મેશન નંબર 3, 6,000 શેર ઓફર કરે છે કંપની. 100 rupees નો શેર છે પણ 120 rupees રેટથી. સો 6,000 શેર into 100 rupees is equal to 6,00,000 as a capital and 6,000 share into 20 rupees as a premium is equal to 1,20,000. So total value of share like this is 7,20,000. 7,20,000 થશે. એને પણ એઝ પર ઇન્ફોર્મેશન નંબર 5, 80,000 rupees કંપની કેશ પે કરે છે. સો ટોટલ પરચેસ પ્રાઇસ ઓર પીસી ઓફ જે લિમિટેડ ઇઝ 8,00,000. નાવ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. If PC is more than net assets, then goodwill. Be remember, PC is more than net assets is equal to goodwill. If net assets is more than PC, means purchase consideration, then capital reserve. Jo purchase consideration vadhu hoy, to goodwill aave. Net assets vadhu hoy, to capital reserve. To ahiya apne joi shakiye chhiye.
net assets of our 14,05,000, 14,05,000 net assets, while its PC 10 lakh, means net assets more. So yahan capital reserve aavshe. Same way, J Limited ma 8,41,000 net assets che. જ્યારે એની પીસી છે એ 8 લેક્સ છે, મતલબ ત્યાં પણ નેટ એસેટ્સ વધુ છે. ઇટ મીન્સ દેર ઇઝ ઓલ્સો કેપિટલ રિઝર્વ. તો વર્કનોટ નંબર નેક્સ્ટ આપણે આપીશું, કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ લેસ પરચેસ કન્સિડરેશન. આર લિમિટેડમાં 14,05,000 નેટ એસેટ્સ લેસ 10 લેખ પરચેસ કન્સિડરેશન ઇઝ ઇક્વલ ટુ 4,05,000 એઝ કેપિટલ રિઝર્વ. સેમ વે ઇન જે લિમિટેડ 8,41,000 નેટ એસેટ્સ લેસ પરચેસ પ્રાઇસ 8 લેખ, સો ઇઝ ઇક્વલ ટુ 41,000 એઝ એ કેપિટલ રિઝર્વ. વર્ક નોટ નંબર નેક્સ્ટ આપશું, પબ્લિક ઇસ્યુ. પોઈન્ટ નંબર 6 આપેલું છે કે બાકીના શેર કંપની 10% પ્રીમિયમથી પબ્લિકને ઓફર કરે છે. સો વેરી ફર્સ્ટ વી હેવ ટુ કેલ્ક્યુલેટ હાઉ મેની રિમેનિંગ શેર્સ. સો એઝ પર ઇન્ફોર્મેશન નંબર 1, દેર ઇઝ total authorized shares of RAM Limited is 25,000 less issued to vendor company. So 8,000 shares એને આપેલા છે R Limited ને, અને 6,000 shares આપેલા છે એને J Limited. તો 8,000 plus 6,000 is equal to 14,000 shares issued to vendor. So remaining shares 11,000. These shares issued by company to public at a 10% premium. So value of these shares is 11,000 shares into 100 rupees is equal to 11 lakhs as a capital, and 11,000 share into 10% of 100 rupees is equal to 10 rupees per share premium is equal to 1,10,000. So this way company received 12,10,000 total amount by public issue. So public issue dwara company ne 12,10,000 rupees mardse. ઓકે, જર્નલ એન્ટ્રીને બેલેન્સ શીટ પૂછેલું છે. તો વેરી ફર્સ્ટ આપણે જર્નલ એન્ટ્રી કરી લઈએ. તો બી રિમેમ્બર, એક કંપની પરચેસ કરીએ તો 2 જર્નલ એન્ટ્રી થશે. અહીંયા 2 કંપની પરચેસ કરી લે 4 એન્ટ્રી થશે, પ્લસ પબ્લિક ઇસ્યુ છે તો એની 5મી એન્ટ્રી પણ આપણે આપવાની રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો બી રિમેમ્બર, આપણે જે જર્નલ એન્ટ્રી કરી છે આ વર્કનોટ ઉપરથી જ કરવાની છે. તો વેરી ફર્સ્ટ આપણે આર લિમિટેડની 2 એન્ટ્રી કરીએ, એમાં આર લિમિટેડની આ જે એસેટ્સ ટેક ઓવર કરેલી છે, આર લિમિટેડની જે કોઈ એસેટ્સ ટેક ઓવર થયેલી છે એ બધી ડેબિટ થશે. તો એન્ટ્રી નંબર 1 આવશે, લેન્ડ બિલ્ડિંગ ડેબિટ, મશીનરી ડેબિટ, સ્ટોક ડેબિટ, ડેપ્ટર્સ ડેબિટ, બિલ્સ રિસેવલ ડેબિટ એન્ડ બેંક ડેબિટ. અહીંયા બી રિમેમ્બર, એમાઉન્ટ જે છે એ આપણે વર્કનોટમાં, નેટ એસેટ્સની વર્કનોટમાં જે લખેલી છે એ જ એમાઉન્ટ લખીશું. પછી આર લિમિટેડની જે લાયબિલિટીઝ લીધેલી છે એ આપણે ક્રેડિટ કરીશું. 15% ડિબેન્ચર, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ. તો ટુ ક્રેડિટર્સ, ટુ બિલ્સ પેએબલ, ટુ ડિબેન્ચર. અહીંયા પણ બુક બેલેન્સ શીટની વર્કનોટમાં જે લીધેલી છે એમાઉન્ટ એજ. પછી આર લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા રામ લિમિટેડને કેપિટલ રિઝર્વ પ્રોફિટ થાય છે. તો જો ગુડવિલ હોય તો ડેબિટ થાય, કેપિટલ રિઝર્વ ક્રેડિટ. તો ટુ કેપિટલ રિઝર્વ એ આપણે વર્કનોટ કરેલી છે, વર્કનોટ નંબર 3 એ પ્રમાણે. આર લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા આપણને રામ લિમિટેડને 4,05,000 પ્રોફિટ થાય છે, જે આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરીશું. અહીં સુધી કમ્પ્લીટ. લાસ્ટ પોઈન્ટ આવશે ક્રેડિટમાં, ટુ લિક્વિડેટર ઓફ, સોરી, અહીં અરશદ લિમિટેડ લખાઈ ગયું છે, અહીંયા એકચ્યુઅલી આવશે આર લિમિટેડ. લિક્વિડેટર ઓફ આર લિમિટેડ, આર લિમિટેડના લિક્વિડેટર ખાતે ત્યાંની પરચેસ પ્રાઇસ જે છે એ ક્રેડિટ કરીશું 10 લેખ્સ. બીંગ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ આર લિમિટેડ ટેકન ઓવર, આર લિમિટેડની બધી મિલકત અને જવાબદારી રામ લિમિટેડે સ્વીકારી લીધી છે. બી રિમેમ્બર, અહીંયા આપણે રામ લિમિટેડની બુકમાં એન્ટ્રી કરીએ છીએ, એટલે આપણે રામ લિમિટેડ છીએ એ રીતે એન્ટ્રી કરવાની. તો આર લિમિટેડ એટલે કે વેન્ડર કંપનીની જેટલી એસેટ્સ લીધી છે એ બધી ડેબિટ, જે લાયબિલિટીઝ લીધી છે એ ક્રેડિટ, પ્લસ એનો બિઝનેસ ટેક ઓવર કરતા જો કેપિટલ રિઝર્વ આવે તો ક્રેડિટ થશે, ગુડવિલ આવે તો ડેબિટ થશે, અને ફાઇનલી લિક્વિડેટર ઓફ વેન્ડર કંપની અહીંયા પીસી ક્રેડિટ થશે. આ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી સિમ્પલ છે. પહેલી એન્ટ્રીમાં જે આ લિક્વિડેટર ઓફ આર લિમિટેડ ક્રેડિટ કરેલું છે એને આપણે ડેબિટ કરીશું, એટલે કે લિક્વિડેટર ઓફ આર લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 10 લેખ્સ.
તો આ 10 લાખ રૂપિયા આપણે કયા ફોર્મમાં પે આઉટ કરેલા છે તો વર્કનોટ નંબર 2 આપણે પીસીની બનાવેલી છે એ પ્રમાણે આર લિમિટેડને આપણે 99,60,000 રૂપિયાના શેર ઓફર કરેલા છે અને 40,000 રૂપિયા કેશ આ રીતે આપણે ટોટલ 10 લાખ રૂપિયા પે કરેલા છે બટ 9,60,000 માં 8 લાખ રૂપિયા એઝ અ કેપિટલ અને 1,60,000 એઝ અ પ્રીમિયમ આપણે પે કરેલા છે સો સેકન્ડ એન્ટ્રીમાં આપણે લખીશું ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 8 લેખ્સ ટુ શેર પ્રીમિયમ અથવા ત્યાં સિક્યોરિટી પ્રીમિયમ બી લખી શકાય 1,60,000 ટુ કેશ બેંક 40,000 ડન સેમ વે એન્ટ્રી આપણે નવી કંપની બીજી કંપની જે લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરેલો છે તો જે લિમિટેડ માટે પણ આપણે આ જ રીતે એન્ટ્રી કરીશું તો ફર્સ્ટ વર્કનોટ જે છે નેટ એસેટ્સ એમાંથી જે લિમિટેડની જેટલી એસેટ્સ લીધેલી છે એ બધી ડેબિટ થશે લેન્ડ બિલ્ડિંગ મશીન સ્ટોક ડેપ્ટર્સ બિલ્સ રિસીવેબલ કેશ બેંક તો એન્ટ્રી નંબર 3 માં આપણે બધી જ એમાઉન્ટ ડેબિટ કરીશું લેન્ડ બિલ્ડિંગ સ્ટોક મશીનરી બિલ્સ રિસીવેબલ એન્ડ કેશ બેંક ડેબિટ બી રીમેમ્બર અહીંયા તમે નેટ એસેટ્સની વર્કનોટમાં જે વેલ્યુ લખેલી છે એ વેલ્યુથી ડેબિટ કરવાનું છે પછી જે લિમિટેડની જે લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે બધી જ લાયબિલિટીઝ અહીં ક્રેડિટ થશે તો ટુ ક્રેડિટર્સ ટુ બિલ્સ રિસીવેબલ ટુ ડિબેન્ચર જે વેલ્યુ નેટ એસેટ્સની વર્કનોટમાં છે એ જ જે લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા પણ પ્રોફિટ થાય છે કેપિટલ રિઝર્વ તો વર્કનોટ નંબર 3 માં જે છે કેપિટલ રિઝર્વ જે લિમિટેડમાં 41 તો ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 41 બી રીમેમ્બર ક્રમનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી તમે પહેલાં ક્રેડિટર્સ બિલ્સ રિસીવેબલ પે ડિબેન્ચર ક્રેડિટ કરો પછી કેપિટલ રિઝર્વ લખો તો બી ચાલે કોઈ ઇસ્યુ નથી અને લાસ્ટ વન ટુ લિક્વિડેટર ઓફ જે લિમિટેડ ત્યાં એની પીસી આપણે લખવાની છે જે લિમિટેડની પીસી છે 8 લેખ્સ સેકન્ડ એન્ટ્રી ઓફ જે લિમિટેડ એટલે એન્ટ્રી નંબર 4 પણ બીજી કંપની માટેની બીજી એન્ટ્રી તો ત્યાં લખશું ટુ લિક્વિડેટર ઓફ જે લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 8 લેખ્સ અને જે લિમિટેડ આપણે જે ફોર્મથી પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી છે દરેક ફોર્મ ક્રેડિટ થશે તો વર્કનોટ નંબર 2 આપણી જે પીસીની છે એમાં જે લિમિટેડને પણ આપણે ઇક્વિટી શેર અને કેશ આપેલા છે ટોટલ 7,20,000ના શેર્સ અને 80,000 કેશ પણ 720માં 6 લાખ રૂપીઝ એઝ કેપિટલ એન્ડ 1,20,000 એઝ અ શેર પ્રીમિયમ આપેલા છે તો એન્ટ્રી નંબર 4 થશે લિક્વિડેટર ઓફ જે લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 8 લેખ્સ ટુ ઇક્વિટી શેર કેપિટલ 6 લાખ ટુ શેર પ્રીમિયમ અથવા સિક્યોરિટી પ્રીમિયમ બી લખી શકાય 1,20,000 ટુ કેશ બેંક 80,000 પેઇંગ થશે પરચેસ પ્રાઇસ પેઇડ ઓફ બાય શેર એન્ડ કેશ આપણે જે લિમિટેડને એની ખરીદ કિંમત ચૂકવી દીધી છે શેર અને રોકડ સ્વરૂપે ફિફ્થ એન્ટ્રી જો પબ્લિક ઇશ્યુ હોય તો જ એન્ટ્રી આવશે તો અહીંયા રિમેનિંગ શેર્સ રામ લિમિટેડે પબ્લિક માટે ઓફર કરેલા છે જે 11,000 શેર્સ હતા એ પબ્લિકને 10% પ્રીમિયમ એટલે 110 રૂપિયામાં આપેલા જેના થ્રુ કંપનીને 12,10,000 રૂપિયા ફંડ મળેલું છે તો એની એન્ટ્રી નંબર 5 કરીએ એન્ટ્રી નંબર 5 થશે પૈસા અહીંયા પબ્લિક માટે શેર ઇસ્યુ કરશો તો પૈસા મળશે સો બેંક એકાઉન્ટ ડેબિટ 12,10,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અહીંયા કેપિટલ એમાઉન્ટ થશે 11,000 શેરના 100 રૂપિયા લેખે 11,000 શેર ઇન્ટુ 100 રૂપીઝ 11 લેખ્સ ટુ શેર પ્રીમિયમ એકાઉન્ટ 1,10,000 પછી બેલેન્સ શીટ બનાવવાનું છે તો રામ લિમિટેડ બેલેન્સ શીટ એઝ ઓન 1 એપ્રિલ 2021 બેલેન્સ શીટનું ફોર્મેટ આપણે ફાઇનલ એકાઉન્ટ સેમેસ્ટર 3 માં શીખી ગયા છીએ ઓલમોસ્ટ એજ પ્રમાણે શેરહોલ્ડર્સ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝમાં શેરહોલ્ડર્સ ફંડ નોન કરન્ટ લાયબિલિટીઝ કરન્ટ લાયબિલિટીઝ એસેટ સાઇડ નોન કરન્ટ એસેટ્સ ને કરન્ટ એસેટ્સ પહેલાં નોટ નંબર બનાવી લઈએ તો નોટ નંબર 1 શેર કેપિટલ જેમાં ઓથોરાઇઝ કેપિટલ આપણને ઇન્ફોર્મેશન નંબર 1 માં આપેલી છે એ પ્રમાણે 25 લાખ રૂપિયા છે 25,000 શેર ઇચ ઓફ રૂપીઝ 100 બટ એને ટોટલમાં ક્યાંય કન્સિડર કરવાનું નથી પછી ઇશ્યુડ એન્ડ પેઇડ અપ કેપિટલ
અહીં આપણે રામ લિમિટેડ નું બેલેન્સ શીટ બનાવીએ છીએ, બી રીમેમ્બર, તો આપણે રામ લિમિટેડ છીએ એમ સમજી લઈએ. તો આપણે આર નો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ અને આર લિમિટેડ ને આપણે 8000 શેર ઇસ્યુ કરેલા છે, તો 8000 શેર્સ આર ને આપેલા છે. સેમ વે જે નો બિઝનેસ ટેક ઓવર કરતા જે ને 6000 શેર એઝ અ પરચેસ પ્રાઇસ આપેલા છે અને રિમેનિંગ 11000 શેર આપણે પબ્લિક ને ઓફર કરેલા છે. તો ધીસ વે આપણે ટોટલ 25 લાખ રૂપિયાના શેર બહાર પડી ગયા છે. તો બેલેન્સ શીટમાં ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ પહેલું હેડિંગ શેરહોલ્ડર્સ ફંડ, એમાં લખીશું શેર કેપિટલ, જેમાં એઝ પર નોટ નંબર 1 25 લાખ. પછી સેકન્ડ છે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જેમાં આપણે રામ સોરી આર લિમિટેડ અને જે લિમિટેડ બંનેને જે શેર આપેલા છે પ્રીમિયમથી આપેલા છે, પ્લસ પબ્લિકને જે શેર ઇસ્યુ કરેલા એ પણ પ્રીમિયમથી આપેલા છે. તો શેર પ્રીમિયમ આવશે જે આપણે પીસીની વર્કનોટમાં હશે. બી રીમેમ્બર, પરચેસિંગ કંપનીમાં જર્નલ એન્ટ્રી કરો કે બેલેન્સ શીટ બનાવો, પરચેસિંગ નેટ એસેટ્સ ને પરચેસ કન્સિડરેશન જ વર્કનોટમાંથી જોઈન થશે, મતલબ ક્વેશ્ચનનો યુઝ કરવાનો નથી, બધી જ વર્કનોટ અને બધી જ એન્ટ્રી વર્કનોટમાંથી જ થશે. બી રીમેમ્બર, તો અહીંયા આર ને જે શેર આપેલા છે એમાં 160 પ્રીમિયમ છે, જે ને જે શેર આપેલા છે એમાં 120 પ્રીમિયમ છે, પબ્લિકને જે શેર ઓફર કરેલા છે એમાં 110,000 પ્રીમિયમ છે. ટોટલ 390, પ્લસ આર અને જેનો બિઝનેસ ટેક ઓવર કરતા આપણને પ્રોફિટ થયો છે કે આર લિમિટેડ અને જે લિમિટેડની જેટલી નેટ એસેટ્સ હતી એના કરતાં આપણે પરચેસ પ્રાઇસ લેસ ઓછી પે કરી છે. તો ઇટ ઇઝ અ કેપિટલ પ્રોફિટ વિચ ઇઝ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ, અને કેપિટલ રિઝર્વ ટોટલ છે 405,000 પ્લસ 41, ટોટલ 446,000. તો એ પણ રિઝર્વ એન્ડ સરપ્લસના હેડમાં જ આવશે. તો કેપિટલ રિઝર્વ so this way total of capital reserves and surplus 836,000. to reserves and surplus 836,000. okay, pachi che long non current liabilities. to non current liabilities ma પહેલું છે લોંગ ટર્મ બોરોઈંગ, જેમાં ડિબેન્ચર ને લોન આવી શકે. અહીંયા આપણે આર અને જે લિમિટેડના ડિબેન્ચર્સને એક્સચેન્જ કરીને એ રીતે ડિબેન્ચર ઓફર કરેલા કે જેને ઇન્ટરેસ્ટનો લોસ ન થાય, તો એની વેલ્યુ આપણે વર્કનોટ નંબર કરેલી છે એ પ્રમાણે ડિબેન્ચરની વેલ્યુ 160 અને 80,000 આવેલી છે. તો એ ડિબેન્ચર લખી નાખીશું આપણે બેલેન્સ શીટમાં 160 પ્લસ 80, ટોટલ 240 ડિબેન્ચર. પછી અધર કરંટ લાયબિલિટીઝ કાંઈ નથી, લોંગ ટર્મ પ્રોવિઝન કાંઈ નથી. કરંટ લાયબિલિટીઝ જે બેલેન્સ શીટમાં આપેલું છે, બી રીમેમ્બર અહીં રામ કંપની છે, આર અને જે બંનેનો બિઝનેસ ટેક ઓવર કરી લે છે, તો એ બંનેના જે ક્રેડિટર્સ ને બિલ્સ પેબલ છે એક્સેપ્ટ કરી લેશું. હિયર ઇટ ઇઝ, બેલેન્સ શીટમાંથી જોઈને જ કોપી કરવાની છે, એમાં કોઈ જ વેલ્યુમાં ચેન્જીસ નથી. એટલા માટે જો ચેન્જીસ હોય તો નેટ એસેટ્સની જે વેલ્યુ હોય કન્સિડર કરવાની હોય, બટ અહીંયા બુક વેલ્યુથી જનરલી પરચેસ અમલ કમિશનમાં એવું થશે કે બુક વેલ્યુથી જ બધું પરચેસ કરશે, રેર કેસમાં એવું બનશે કે એની વેલ્યુમાં ચેન્જીસ થતા હશે. તો ક્રેડિટર્સ અને બિલ્સ પેબલ આર અને જે લિમિટેડના જેની જે વેલ્યુ છે ટોટલ કરશો એટલે 442. તો અહીંયા બેલેન્સ શીટમાં આપણે બતાવી દઈશું એને અધર કરંટ સોરી ટ્રેડ પેએબલ્સમાં 442,000. ધીસ વે ટોટલ ઓફ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ 14,80,000, 40,18,000. બી સાઈડ જઈએ એસેટ્સ, એસેટ્સમાં પહેલું નોન કરન્ટ એસેટ્સ, એમાં ફિક્સ્ડ એસેટ્સ, એમાં ટેન્જીબલ નોટ નંબર 4 આપણે બનાવેલો છે પ્રમાણે. તો વર્કિંગ નોટમાં આપણે જે કરેલું છે પ્રમાણે લેન્ડ બિલ્ડિંગ અને મશીનરી આર અને જેના જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુથી. નેટ એસેટ્સમાંથી પણ જોઈ શકો છો, બેલેન્સ શીટમાંથી ક્વેશ્ચનમાંથી જોઈ શકો છો, પણ ક્વેશ્ચનમાંથી જોવાનો બદલે બેલેન્સ શીટમાંથી આ વર્કનોટમાંથી જોવું બેટર છે, કારણ કે ક્યારેક કોઈ વેલ્યુ ચેન્જ હોય તો નેટ એસેટ્સની વર્કનોટ સાચી ગણાશે, બેલેન્સ શીટની વેલ્યુ ક્યારેક ચેન્જ હોઈ શકે. તો ધીસ વે ટોટલ ઓફ ટેન્જીબલ એસેટ્સ 19,12,000.
પછી ઇન્ટેન્જીબલ એસેટ્સ, એમાં ગુડવિલ હોય તો આવે નથી, ડેશ ઇન્વેન્ટરીઝ, એમાં સ્ટોક, આપણે જે નેટ એસેટ્સમાં ગણેલો છે એ જ સ્ટોક, ટોટલ બે નો થઈને 351. પછી ટ્રેડ રિસીવેબલ એઝ પર નોટ નંબર 5, તો નોટ નંબર 5માં ટ્રેડ રિસીવેબલ, એમાં ડેટર્સ ને બિલ્સ પેએબલ બે જ આવે, આર લિમિટેડ અને જે લિમિટેડ, જેના જે છે એ જ પ્રમાણે નેટ એસેટ્સની વર્કનોટમાં આપણે ગણેલા છે, કન્સિડર કરેલા છે, એ જ વેલ્યુ આપણે ધ્યાનમાં લેવાની છે. We have to consider always a value as per net assets work note. Here it is. And last one, cash and cash equivalent. જેમાં આપણે cash balance લખવાનું છે. Trade receivable 570. Now note number next, cash and cash equivalent. જેમાં cash balance આપણે લખવાનું છે. તો cash and cash equivalent માં વેરી ફર્સ્ટ કેશ રિસીવ બાય પબ્લિક ઇસ્યુ 12,10,000 રૂપિયા આપણને પબ્લિક ઇસ્યુ થ્રુ મળેલા છે, પ્લસ આર લિમિટેડ અને જે લિમિટેડનો બિઝનેસ બી આપણે લઈ લીધો છે, એમની કેશ બેલેન્સ પણ આપણે એક્સેપ્ટ કરી લીધેલી છે, તો આર લિમિટેડ અને જે લિમિટેડના બેલેન્સ શીટમાં જે આપેલી હતી એ જ કેશ બેલેન્સ હશે, 80,000, 10,000. તો આપણી કંપની નવી રામ લિમિટેડ છે, આપણે પબ્લિક માટે શેર ઇસ્યુ કરેલા છે, એના થ્રુ આપણને 12,10,000 રૂપિયા મળેલા છે, પ્લસ આર અને જે નો બિઝનેસ ટેક ઓવર કરી લીધો એના 90,000 રૂપિયા મળેલા છે, એમાંથી લેસ પેઇડ ટુ વેન્ડર, આપણે આર અને જે લિમિટેડને એઝ અ પરચેસ પ્રાઇસમાં જે કેશ પે કરેલી છે એ લેસ કરીશું. તો વર્કનોટમાં આપણે જોઈએ પીસીની વર્કનોટ, પરચેસ કન્સિડરેશનની વર્કનોટ, તો આપણે આર લિમિટેડને 40,000 કેશ પે કરેલી છે અને જે લિમિટેડને 80,000 કેશ પે કરેલી છે એઝ અ પરચેસ પ્રાઇસ, તો ટોટલ 1,20,000 રૂપિયા આપણે આ રીતે પે કરેલા છે આર અને જે બંનેને થઈ, તો જે આપણી પાસેથી બેલેન્સ ઘટાડશે, રિડ્યુસ, તો આપણે લેસ કરીએ 120. સો ફાઇનલી કેશ બેલેન્સ આપણી પાસે વધશે 11,80,000, 11,80,000. તો બેલેન્સ શીટમાં કેશ એન્ડ કેશ ઇક્વિલેન્ટમાં કેશ બેલેન્સ એઝ પર નોટ નંબર 6 11,80,000. પછી તમે એસેટ સેટનો ટોટલ કરશો એટલે થશે 14,80,000, 40,18,000. તો ટોટલ બંને સાઈડ મેચ થઈ જશે. ઓકે સ્ટુડન્ટ, એક્ઝામમાં અમલગમેશનનો ચેપ્ટર જે છે એમાં ઓલમોસ્ટ તમને પરચેસિંગ કંપનીમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ પૂછાવાના ચાન્સીસ વધારે છે, વેન્ડર કંપનીમાં એકાઉન્ટ્સ પૂછવાના ચાન્સ બહુ ઓછા છે, છતાં એકાદ દાખલો આપણે આગળ જોઈશું કે જેમાં વેન્ડર કંપનીની બુક્સમાં એકાઉન્ટ પૂછેલા હોય. આટલું જ કોમન વર્કનોટ આપણે બધામાં કરવાની આવશે, એક નેટ એસેટ્સની વર્કનોટ, એક પરચેસ કન્સિડરેશનની વર્કનોટ, પછી ગુડવિલ કે કેપિટલ રિઝર્વ શોધવાનું અને પબ્લિક ઇસ્યુ આપેલો હોય તો પબ્લિક ઇસ્યુની વર્કનોટ, વર્કનોટ ઉપરથી જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ આપણે બનાવવાનું છે. પહેલી એન્ટ્રી જે એસેટ્સ લાયબિલિટીઝ એક્સેપ્ટ કરેલી છે એની થશે, બીજી એન્ટ્રીમાં પરચેસ પ્રાઇસ જે ફોર્મથી પે આઉટ કરેલી છે એની થશે, એક કંપની ટેક ઓવર કરીએ તો બે એન્ટ્રી, બે કંપની ટેક ઓવર કરીએ છીએ એટલે 4 એન્ટ્રી થશે, પબ્લિક ઇસ્યુ છે એની 5મી એન્ટ્રી થશે. બેલેન્સ શીટમાં જે આપણે સેમ 3માં ફાઇનલ એકાઉન્ટના ચેપ્ટરમાં બેલેન્સ શીટનું ફોર્મેટ શીખી ગયા છીએ, ઓલમોસ્ટ એ જ ફોર્મેટને આપણે ફોલો કરવાનું રહી શકાય ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચનમાં. એટલે બેલેન્સ શીટનું ફોર્મેટ જોજો, તમને ધ્યાન ન હોય તો સેમ 3ના વિડીયો લેક્ચર ફરીવાર જોઈ લેજો, સેમ 3ની બુક હોય એમાં ફાઇનલ એકાઉન્ટનું ચેપ્ટર છે એનું ફોર્મેટ એકવાર ફરીવાર જોઈ લેજો, બેલેન્સ શીટનું એ ફોર્મેટ પ્રમાણે આપણે બનાવવાનું રહેશે, અને જ્યાં જરૂર પડશે ત્યાં આપણે નોટ નંબર બનાવીશું, જરૂર ન હોય તો તમે નોટ નંબર બનાવવાની પણ રહેશે નહીં. ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો પ્રેક્ટિકલ ક્વેશ્ચન આગળ જોઈશું. આ જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે જોયો છે તમારા વિડીયો લેક્ચર સેશન વાઇઝ પહેલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે પરચેસ મેથડ માટે, અને તમારી બુક પ્રમાણે જોશો તો એ ક્વેશ્ચન નંબર 3 છે, આઈ થિંક, સોરી ક્વેશ્ચન નંબર 24 છે, 25 છે, ક્વેશ્ચન નંબર 25. યસ, મેં 2 નંબર આપેલો છે, પહેલો ક્વેશ્ચન મેં અત્યારે સ્કીપ કરેલો છે, થોડોક લેન્ધી છે અને જે એક્ઝામમાં પૂછાય છે એ જનરલી આ પરચેસિંગ કંપનીમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટના ક્વેશ્ચન પૂછાય છે. પહેલા ક્વેશ્ચનમાં મેં વેન્ડર કંપનીના એકાઉન્ટ્સ બી સાથે લીધેલા છે, તો એ ક્વેશ્ચન આપણે પછીના 2-3 પછીના વિડીયો લેક્ચર સેશનમાં જોઈશું. અત્યારે મેં ક્વેશ્ચન નંબર 2થી સ્ટાર્ટ કરેલું છે, આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે ક્વેશ્ચન નંબર 2 રહેશે. ઓકે
અને બુક પ્રમાણે ક્વેશ્ચન નંબર 25 છે.